આજુબાજુ વલસાડ કલેક્ટર શ્રી સી આર ખરસાણ દ્વારા એક એડવાઇઝરી એટલે કે પ્રજાજોક સંદેશ આપવામાં આવ્યો છે જે અંતર્ગત આવનાર દિવસોમાં વલસાડની અંદર કોરોના વાયરસને લઈને જે કોઈ પણ કહી શકાય કે કટોકટી ઊભી થાય તો તેને કેવી રીતે પહોંચી વળવી તેના માટે કેવી રીતે તૈયાર રહેવું અને કઈ રીતે આ રોગને વધુ ફેલાતો અટકાવી શકાય તેના માટે જરૂરી પગલાં લેવા માટે તેઓએ પ્રજાને વિનંતી પણ કરી છે અને એની સાથે સાથે એક એડવાઇઝરી પણ જારી કરી છે ખાસ કરીને હાલની સ્થિતિને સમજીએ તો જે રેસ્ટોરન્ટ છે તેને બંધ કરવા માટેની એડવાઇઝરી આપવામાં આવી છે પરંતુ ત્યાંથી આપ હોમ ડિલિવરી ચોક્કસપણે આપી શકો જેથી કરીને રેસ્ટોરન્ટની અંદર બધા લોકો ભેગા ન થાય હાઇજેનિક કન્ડિશન જળવાઈ રહે અને હોમ ડિલિવરી લઈને લોકો ઘરે જમી શકે તે વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે તો બીજી બાજુ મોલમાં પણ આવશ્યક ચીજ વસ્તુઓ જ વેચવા માટેનો આગ્રહ રાખવાની વિનંતી કરાય છે કે જેથી કરીને ખોટી ભીડ મોલમાં ઊભી ન થાય આ સાથે સાથે પ્રજાને એ પણ જણાવાયું છે કે ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહે કે જેથી કરીને આવનાર આ જે આપત્તિ છે તેને બધા સાથે મળીને લડી શકે આવો સાંભળીએ કલેક્ટર કલેક્ટરશ્રીએ આ બાબતમાં શું કહ્યું છે તારીખ વીસ ત્રણ બે હજાર વીસ ના સવારે અગિયાર કલાકે વલસાડ શહેર અને જિલ્લાના તમામ નાગરિકો આપણે સૌ જાણીએ છીએ કે નોવેલ કોરોના વાયરસથી થતી બીમારીનો ઈલાજ કે રસી હજી સુધી બનેલ નથી આથી સાવચેતી એ જ માત્ર આપણો ઉપાય છે હું વલસાડના તમામ નાગરિકોને અપીલ કરું છું કે એક સરકારી કચેરીઓ ધર્મસ્થાનો લગ્ન પ્રસંગ કે અન્ય સામાજિક મેળાવડાઓ મેળાઓ મોલ મલ્ટીપ્લેક્સ કે અન્ય જાહેર સ્થળોએ જવાનું ટાળીએ બે જિમ્નેશિયમ વોટર પાર્ક ઓડિટોરિયમ એમ્યુઝમેન્ટ પાર્ક મેરેજ હોલ લગ્નવાડી ગેમ ઝોન રિક્રિએશન ક્લબ ટ્યુશન ક્લાસીસ જીમ સ્પોર્ટ ક્લબ સ્વિમિંગ પૂલ ડાન્સ ક્લાસીસ વગેરે પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે ત્રણ તારીખ વીસ ત્રણ બે હજાર વીસની સ્થિતિએ વિદેશથી આવેલ વલસાડ જિલ્લામાં કુલ એકસો પાંચ વ્યક્તિઓ

હોમ ક્વોરન્ટાઇનની જગ્યાએ જાહેરમાં ફરતા દેખાશે તો તેમને સરકારી ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં ખસેડવામાં આવશે તદઉપરાંત જરૂરી કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા આ અંગે ચકાસણી રાખવા માટે ટીમો કાર્યરત છે પાંચ નાગરિકોને વિનંતી છે કે તેઓ અનાવશ્યક મુસાફરી ટાળે આંતર અને આંતરરાષ્ટ્રીય મુસાફરી તો બિલકુલ ટાળે છ તમામ નાગરિકોને વિનંતી છે કે બિનજરૂરી બહાર જવાનું ટાળે હાથ સમયંતરે વીસ થી ચાલીસ સેકન્ડ ધોતા રહે સાત સાઠ વર્ષથી ઉપરની વયના નાગરિકો ઘરની બહાર ન નીકળે આઠ તારીખ બાવીસ ત્રણ બે હજાર વીસના રોજ સવારે સાતથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કરફ્યુનું આપણે સૌએ સ્વયંભૂ પાલન કરીએ તથા આપણા આરોગ્ય કર્મીઓ સરકારી કર્મચારીઓ પોલીસ એરલાઇન્સ સફાઈ કર્મચારીઓ હોમ ડિલિવરીની સેવા આપનાર તમામ સેવાઓની કદર કરવા માટે તારીખ બાવીસ ત્રણ બે હજાર વીસના રોજ સાંજે પાંચ વાગે ઘરના દરવાજે બાલ્કની અથવા બારી ઉપર ઊભા રહીને પાંચ મિનિટ સુધી તાળી થાળી ઘંટડી વગાડી તેમના પ્રત્યે આપની કૃતતા વ્યક્ત કરીએ નવ રૂટીન ચેકઅપ કે સામાન્ય બીમારીઓ માટે હોસ્પિટલ ઉપર જવાનું ટાળીએ ઇમરજન્સી સિવાય દવાખાનાઓમાં જવાનું ટાળીએ દસ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનું ટાળીએ આ પરિસ્થિતિમાં આપના પૂર્ણ સહકારની અપેક્ષા સાથે